નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પર્યુષણ પર્વ નિમિત્તે પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. બાંદ્રા ટર્મિનસ ભાવનગર સ્પેશિયલની ટ્રીપ્સ લંબાવવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને સમાવવા માટે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે હજુ પણ વરસાદ ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરી આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. એમ તો આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પણ હવે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરી આગામી 3 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ હવે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. વાસ્તવમાં રાજ્યમાં વરસાદ માટે હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેથી હવે આગામી 4 દિવસ ગુજરાત માટે ભારે છે. આ સાથે આજે હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી કરી. 9 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક યોજવા જઈ રહી છે, ત્યારે વીમા પ્રીમિયમને જીએસટી મુક્ત બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું. મીટિંગ દરમિયાન ફિટમેન્ટ કમિટી ઓછો જીએસટી ચાર્જ કરવા અથવા પ્રીમિયમ અને વીમાની રકમ પર મર્યાદા સુધી મુક્તિ સૂચવી શકે છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે. કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે. પત્રમાં લખાવ્યું છે કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવી ભયનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસ કર્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું પદ ખતરામાં આવી ગયું છે. કેનેડાની સરકાર જોખમમાં છે અને જસ્ટિન ટ્રુડો ગમે ત્યારે સત્તા પરથી બેદખલ થઈ શકે છે. જસ્ટિન ટ્રુડોને ત્યારે મોટો ફટકો લાગ્યો જ્યારે જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ સપ્લાય એન્ડ કોન્ફિડન્સ ડીલ ખતમ કરી દીધી છે. રાજકોટ એસટી વિભાગની લાઇન ચેકિંગ સ્કવોડ દ્વારા ગત માસ દરમિયાન પણ હાઇવે પર વિવિધ રૂટોની બસમાં ગેરરીતિ સબબ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને આ ચેકિંગ દરમિયાન કટકી કરતા કંડક્ટરો, મફત મુસાફરી કરતા ખુદા બક્ષોને ઝડપી લઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની એસટી વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત માસ દરમિયાન લાઇન ચેકિંગ સ્કવોડે કુલ 2172 બસો ચેક કરી હતી, જે પૈકી 3 રૂટોની બસોમાંથી કટકી કરતા 3 કંડક્ટરોને ઝડપી લેવાયા હતા. આમ આદમી પાર્ટીના 2 કોઓપરેટર સુરતના એસએમસીના પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચ માંગી હતી. આ મામલે કોઓપરેટરો વિરુદ્ધ એરિક એન્ટી કરપ્શનમાં ફરિયાદ દાખલ થઈ, પરંતુ આ ફરિયાદમાં ફરિયાદીએ સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી યુ રાણે અને કાર્યપાલક એન્જિનિયર કે એલ વસાવાના પણ નામ જણાવે છે. જોકે હાલ તેઓની શંકાસ્પદ ભૂમિકા અંગે એન્ટી કરપ્શન બ્યુરો તપાસ કરી રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહીને લઈ હારીજ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી. હારીજ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ. હારીજ, સરવાલ, બોરતવાડા, જશમાવ, વાઘેલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી, પાક નિષ્ફળ જવાની ભીતિ. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. હાલમાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરાઈ છે, ત્યારે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા સવારે અંધારપટ છવાયું હતું. આજે દાંતા તાલુકાના અનેકો પંથકોમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો પર પાણી વહેતું થયું.